વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. નમસ્કાર, જય ગુરુદાસ. કુંભ રાશિના લોકો લક્ષ્મી એ જ લોકોને સૌથી વધુ પસંદ કરે છે જેઓ તેમની ક્ષમતા અને યોગ્યતામાં વિશ્વાસ રાખે છે. મિત્રો, ધ્યેય વિના ન તો શિક્ષણ, ન તો નોકરી, ન તો પ્રેમ કે ન તો ધંધાકીય વ્યવહાર શક્ય બને છે. દરેક મનુષ્ય, પછી ભલે તે કોઈ પણ સમુદાયનો હોય, દેવી લક્ષ્મીની પ્રાપ્તિ અને તેનું મહત્વ તેણે સ્વીકારવું જ પડે છે. ગ્રહોના પ્રભાવ વગર, ભાગ્ય વગર આપણું અસ્તિત્વ આજના યુગમાં શક્ય જ નથી અને તે સ્વાભાવિક પણ છે. આજે અમે એ જ માહિતી આપવા જઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીમાં રામલલ્લાની પ્રતિષ્ઠા પછી શું બદલાઈ શકે છે, શું પરિવર્તન આવવાના છે. કારણ કે તમે હો, હું હો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય, તેઓ જન્મ ચોક્કસ ક્ષેત્રમાં સફળ થવા માટે જ લીએ છે. એટલા માટે જ ફેબ્રુઆરીમાં પ્રેમ હોય, વેપાર હોય, નોકરી હોય, સામાજિક જીવન હોય કે આર્થિક જીવન, પરિવર્તન તો ચોક્કસ આવશે જ. રામલલ્લાના આશીર્વાદ મળશે જ, કારણ કે ગ્રહોનું પરિવર્તન કંઈક આ રીતે થવા જઈ રહ્યું છે. નોકરી આપનારા સૂર્ય, વ્યવસાયના કારક બુધ અને ન્યાય તેમજ આકસ્મિક લાભ આપનારા શનિ તમારા દેહભાવમાં હાજર રહેશે. પદ અને હોદો આપનાર દેવગુરુ તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે. તો 12માં ભાવમાં મંગળ અને શુક્રનો ધનયોગ બની રહ્યો છે. તો રાહુ તમારા સંપત્તિના ભાવમાં, કેતુ તમારા 8માં ભાવમાં બિરાજમાન રહેશે. મતલબ કે હવે કંઈક તો સારું અને મોટું થવાનું છે. મિત્રો, આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે. તમે તેને લગ્ન રાશિ પરથી પણ સાંભળી શકો છો. અને જો તમે મારી સલાહ લેવા માંગતા હો તો મારા ફક્ત એક જ આધિકારિક નંબર છે જે વિડીયોમાં નીચે આપવામાં આવ્યા છે. આ સિવાય અમારા કોઈ અન્ય નંબર નથી. જો તમને કોઈ અન્ય નંબર પરથી કોલ કરવામાં આવે તો સમજી લેવું તે એક મોટું ષડયંત્ર હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. હવે તમારે માત્ર વિડીયોને જોવાનું જ નથી પણ તેને ધ્યાનથી સમજવાનું પણ છે. કુંભ રાશિ ફળ ફરવરી 2024, એ પણ ગુજરાતીમાં. ફેબ્રુઆરી મહિનો તમને ભાગ્ય અને વિસ્તરણનો સમય આપીને જવાનો છે. કારણ કે મહિનાની શરૂઆતથી તમે સંપર્કો અને સંદેશા વ્યવહારના ક્ષેત્રમાં ધમાકેદાર શરૂઆત કરશો. તેમજ પ્રેમ અને રોમાન્સ સંબંધિત માનવીય સંબંધો સ્થાપિત કરવામાં પણ સફળ થશો. જે ઉત્સાહ લાવશે તમારા અંગત જીવનમાં એક નવો માઇલસ્ટોન ઉમેરશે. તમારી રાશિમાં બુધનું ગોચર ઉત્તમ પરિણામ આપશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. એટલું જ નહીં, ધાર્મિક બાબતોમાં પણ રસ વધશે. પરિવારમાં શુભ કાર્યોની તક મળશે. વૈવાહિક સંબંધની વાતચીત આગળ વધશે. ગુરુ ગ્રહ પણ તમારા ત્રીજા ભાવમાં હાજર હોવાથી તે અપરિણિત લોકોને લગ્નની તક આપશે. જેમના પ્રેમ સંબંધ સારા ચાલી રહ્યા હતા પરંતુ કોઈ ત્રીજા પક્ષના કારણે સંબંધો તૂટવાની અણી પર પહોંચી ગયા હતા તો તમને ત્યાં લાભ મળશે. તમારી ઉંમર ભલે ગમે તેટલી હોય, પ્રેમ અને સંબંધોમાં લાભ થવાની પૂર્ણ શક્યતાઓ થશે. 22 જાન્યુઆરીએ રામલલ્લા સિંહાસન પર બિરાજશે અને ચંદ્ર મિથુન રાશિમાં પહોંચશે ત્યારે તમે કેટલીક ગુપચુપ અને રહસ્યમય પ્રવૃત્તિઓ તરફ પણ આગળ વધશો. આવકના સ્ત્રોતથી લાભ થશે. લીધેલા નિર્ણયો સફળ સાબિત થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો મજબૂત થશે. સરકારમાં લાંબા સમયથી કોઈ કામ અટવાયેલું છે અથવા તો તમે તેને પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા છો તો તે કામ હવે પૂર્ણ થશે. નોકરીમાં પણ નવા કોન્ટ્રાક્ટ મળવાની સંભાવનાઓ બનશે. 1-13 ફેબ્રુઆરીની વચ્ચે આર્થિક અનુકૂળતા રહેશે. બાળકો પ્રત્યેની જવાબદારીઓ પૂર્ણ થશે. પ્રેમ સંબંધિત બાબતોમાં ઉગ્રતા રહેશે. બીજી તરફ કોર્ટ સંબંધિત બાબતોમાં નિર્ણયો તમારા તરફ આવવાના સંકેત મળશે. અણધાર્યા લાભ મળવાની સંભાવના બનશે. જો તમે નોકરી કરતા કરતા કોઈ પણ પ્રકારનું મોટું કામ શરૂ કરવા ઈચ્છો છો અથવા કરવા માંગો છો તો તમે કરાર પર હસ્તાક્ષર કરી શકો છો, એટલે કે ડીલ થઈ શકે છે. ફેબ્રુઆરીમાં ખોરાક, ફેશન અને પૈસા ત્રણ મુખ્ય બાબતો તમારા ફોકસમાં રહેશે.
નવા કરાર, ભાગીદારી અથવા સહયોગ કે મહત્વપૂર્ણ સોદાઓ થશે. 12મા ભાવમાં મંગળ અને શુક્રની યુતિ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ દરમિયાન પૈસા કમાવાની તકો આપશે. તે તમને સમજ આપશે કે પૈસા ક્યાં રસ્તે આવશે. જો તમે ઘણા વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ ન તો તમે પ્રગતિ કરી શક્યા છો કે ન તો તમને નસીબનો સાથ મળ્યો, તો રામલલ્લાની કૃપાથી તમને ફેબ્રુઆરીમાં મોટી તક મળશે. તમને જૂના સંપર્કો દ્વારા લાભ મળશે. અને આમ પણ રાહુ ગ્રહ તમારા બીજા ભાવમાં બેઠા છે, તો તે લાંબા સમયથી આપેલા પૈસા પાછા મળવાની સંભાવનાઓ ઊભી કરશે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદો ઉકેલાશે. અને જો તમે વિદ્યાર્થી છો અને કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યા છો, તો તમને ત્યાં પણ સફળતા મળશે. કારણ કે દેહભાવમાં સૂર્ય સ્પર્ધામાં વિજેતા બનાવે છે, બેરોજગાર લોકોને રોજગાર પ્રદાન કરે છે. અને જો તમે ફેબ્રુઆરીમાં કોઈ પણ પ્રકારના સરકારી ટેન્ડર માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો ગ્રહોની સ્થિતિ તમારા માટે અનુકૂળ રહેશે. વિદેશ પ્રવાસની સાથે વિદેશમાં સ્થાન પરિવર્તન, કામકાજમાં પરિવર્તન તેમજ પરિવર્તનના પૂર્ણ યોગો બની રહ્યા છે. મિત્રો, દરેક વ્યક્તિની કુંડળીમાં શુભ કે અશુભ યોગ રહેલા હોય છે. જ્યોતિષમાં એવા ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની ઊંચાઈ ઉપર લઈ જાય છે, તો ઘણા એવા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને વ્યર્થ કરી નાખે છે. એટલા માટે કુંડળીને જાણો, કુંડળીને સમજો અને કુંડળીના દોષોનું નિવારણ કરો અને જીવનમાં આગળ વધો. ફેબ્રુઆરી મહિનામાં તમારા 4 કાર્યો થવાના છે. પહેલું કાર્ય તમારા સંબંધોને મજબૂત કરવાના રૂપમાં થશે. જે લોકો તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ લોકો મદદ માટે આગળ આવશે. તમે ટોચના નેતૃત્વ સાથે સંબંધો મજબૂત કરવામાં સફળ થશો. બીજું કાર્ય નોકરીમાં પ્રમોશન અને માન સન્માનમાં વૃદ્ધિનું રહેશે. જો તમે ડિગ્રી હોવા છતાં કામથી વંચિત છો, તો તમને કામ મળશે. તમે રાજનીતિ અને સમાજ સેવાથી સંબંધિત કોઈ મોટા પદ પર બિરાજમાન થઈ શકશો. લાભની સંભાવનાઓ બની રહી છે. ત્રીજું કાર્ય થશે એ ફંડ અને ભંડોળના રૂપમાં થશે. જો તમે તમારા વ્યવસાય માટે વિદેશી ભંડોળ અથવા સ્ટાર્ટઅપની તૈયારી કરી રહ્યા છો, તો તમને આર્થિક મદદ મળશે. કાર્યમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે. ચોથું કાર્ય પ્રોપર્ટી સંબંધિત ખરીદી વેચાણના સંદર્ભમાં લાભમાં રૂપમાં થશે. જો તમે તમારી જૂની મિલકત વેચીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગો છો, તો તમને તે પણ તક મળશે. જમીન અને ઓફિસની ખરીદી કરી શકશો. અને આમ પણ 8મા ભાવમાં કેતુની હાજરી જોર જોરથી કહી રહી છે કે કોઈ અણધાર્યું કામ ચોક્કસ થશે. અને જો તમે ફેબ્રુઆરીમાં તમારી શક્તિનો ઉપયોગ કરીને આગળ વધશો, તો તમે ચોક્કસપણે સફળ થશો. કુંભ રાશિફળ ફેબ્રુઆરી 2024માં આટલું જ. જય ગુરુદાત, જય ગિરનારી.